हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 5 इंग्लिश भणीशू। तेमा अत्यार सुधी आगळ सुधी आपणे यूनिट 1 ए भण्या, हवे यूनिट टू आज आपणे भणीशू। तेमा छे अम्ब्रेलास आर कलरफुल, एटले के अम्ब्रेला रंगबेरंगी छत्रीओ, एनी एवुं पाठनुं नाम छे। यूनिट 2 पाठनुं नाम छे अम्ब्रेलास आर कलरफुल। अम्ब्रेलास एटले के छत्रीओ, कलरफुल એટલે કે રંગીન। એમાં છે એક્ટિવિટી 1। હવે એક્ટિવિટી 1માં શું છે? પોએમ છે। પોએમ મતલબ ગુજરાતીમાં આપણે એને કવિતા કહીએ અને ઇંગ્લિશમાં એને પોએમ કે રાઇમ્સ કહીએ। હવે આ સમજતા પહેલાં આપણે એના થોડા મિનિંગ સમજી લઈશું, એના ઉપરથી આપણને જલ્દી ખબર પડશે મિનિંગ્સ। જંગલ, JUNGLE, જંગલ એટલે કે જંગલ કે વન। TOSTANDY, ટુ સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું। એટલે કે લેક એટલે કે સરોવર। TIGER, ટાઈગર એટલે કે વાઘ। ટુ લુક એટ એટલે કે ની સામે જોવું। SNAKE, સ્નેક, સ્નેક એટલે કે સાપ। TOSWIM, ટુ સ્વિમ એટલે કે તરવું। SMILE, સ્માઇલ એટલે સ્મિત। BIG, બિગ એટલે કે મોટું। GREEN, ગ્રીન એટલે લીલું। CROCODILE, ક્રોકોડાઇલ એટલે કે મગર। TOROAR, ટુ રોર એટલે કે ગર્જના કરવી। LOUDLY, લાઉડલી એટલે કે જોરથી, મોટેથી બોલવું, એના વિશેની વાત છે। LINE, લાયન એટલે કે સિંહ। TOSIT, ટુ સીટ એટલે કે બેસવું। PROUDLY, પ્રાઉડલી એટલે ગર્વથી। TODRIVE, ટુ ડ્રાઈવ એટલે કે હાંકવું કે ચલાવવું। PATH, પાથ એટલે રસ્તો। HIPPOPOTAMUS, હિપ્પોપોટેમસ એટલે કે જળઘોડો, પાણીમાં રહેતો હોય એ ઘોડો, જળઘોડો। BATH, બાથ એટલે સ્નાન। TOHANG, ટુ હેંગ એટલે લટકાવવું। TRWE, ટ્રી એટલે ઝાડ। MONKEY, મંકી એટલે વાંદરો। TOLAUGH, 80, ટુ લાફ એટ એટલે કે ની સામે હસવું, કોઈની સામે હસવું એને કહેવાય ટુ લાફ એટ। BRANCH, બ્રાન્ચ એટલે ડાળી। PAROT, પેરટ એટલે પોપટ। TOTALK, ટુ ટોક એટલે વાત કરવી, કોઈની સાથે વાત કરવી હોય તો આપણે એને કહી શકીએ કે ટુ ટોક। હવે આપણે કાવ્ય છે, કાવ્યની વાત કરીશું। હવે કાવ્યમાં શરૂઆતમાં શું છે? ઇન ધ જંગલ, સ્ટેન્ડિંગ નિયર ધ લેક। ઇન ધ જંગલ એટલે કે જંગલમાં, ઇન ધ જંગલ મતલબ જંગલમાં શું છે? જંગલમાં સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહેવું, અને નિયર ધ લેક એટલે કે લેક એટલે કે સરોવર, તો જંગલમાં, સોરી, લેક એટલે તળાવ, તો જંગલમાં તળાવ પાસે ઊભેલું, આ શું છે? પોએમ છે। એટલે પોએમમાં કોઈ મિનિંગ્સ જલ્દી ના નીકળે, આપણને મિનિંગ્સથી એમાં ખબર ના પડે કે શું કહેવા માગે છે। ઇન ધ જંગલ એટલે કે જંગલમાં તળાવ પાસે ઊભેલું, તળાવ પાસે ઊભેલું। પછી એના પછી આગળ, આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક। આઈ સો અ ટાઈગર એટલે કે મેં જોયો એક વાઘ। આઈ સો અ ટાઈગર એટલે કે મેં જોયો એક વાઘ લુકિંગ એટ ધ સ્નેક, સાપ સામે જોતો હતો। લુકિંગ એટ ધ સ્નેક એટલે કે સાપ સામે જોતો હતો। ઇન ધ જંગલ, સ્વિમિંગ વિથ અ સ્માઇલ। ઇન ધ જંગલ એટલે જ જંગલમાં, હસતા હસતા, સ્માઇલ એટલે હસતા હસતા, સ્વિમિંગ એટલે તરતો હતો। આઈ સો અ બિગ ગ્રીન કોકોડાઇલ, આઈ સો એટલે કે મેં જોયો, બિગ એટલે કે મોટો,
ગ્રીન ક્રોકોડાઇલ એટલે કે લીલો મગર. મેં જોયો એક લીલો મોટો મગર, કે મેં એક મોટો લીલો મગર જોયો. ઇન ધ જંગલ, રોરિંગ લાઉડલી. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં, મોટેથી ગર્જના કરતો, મોટેથી ગર્જના કરતો. પછી એના પછી આઈ સો અ લાયન સિટિંગ પ્રાઉડલી, એટલે કે આઈ સો અ લાયન એટલે કે મેં જોયો એક સિંહ, સિટિંગ પ્રાઉડલી ગર્વથી, પ્રાઉડલી એટલે ગર્વથી, સિટિંગ એટલે કે બેઠેલો. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. ડ્રાઈવ ડાઉન ધ પાથ એટલે રસ્તે હંકારતો, રસ્તે હંકારતો. પાથ એટલે કે રસ્તો અને ડ્રાઈવ એટલે હંકારવો. આઈ સો અ હિપોપોટેમસ ટોકિંગ અ બાથ, મેં જોયો એક જળઘોડો શું કરતા, નાહતો, સ્નાન કરતો. મેં જોયો એક જળઘોડો સ્નાન કરતો. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. હેંગિંગ ઓન ધ ટ્રી, હેંગિંગ એટલે લટકવું, ટ્રી એટલે કે ઝાડ ઉપર. મેં જંગલમાં જોયું, શું જોયું, ઝાડ ઉપર લટકતા. આઈ સો સમ મંકી લાફિંગ એટ મી. આઈ સો એટલે કે મેં જોયા, સમ મંકી એટલે કે થોડા વાંદરા, લાફિંગ એટ મી એટલે કે મારી સામે, મારી સામે હસતા મેં થોડા વાંદરા જોયા. ઇન ધ જંગલ એટલે કે જંગલમાં. ઓન ધ બ્રાન્ચ ઇન ધ ટ્રી એટલે કે ઝાડની એક ડાળી પર. આઈ હિયર સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી, મેં સાંભળ્યા થોડા પોપટ મારી સાથે વાતો કરતા, મારી સાથે વાતો કરતા. આ શું હતી, પોયમ હતી. ફરી એકવાર આપણે બોલી લઉં હું, સમજી લેજો. કે જંગલમાં તળાવ પાસે ઊભેલો, મેં જોયો એક વાઘ સાપ સામે જોતો. જંગલમાં હસતા હસતા તરતો. મેં જોયો એક મોટો લીલો મગર. જંગલમાં મોટેથી ગર્જના કરતો. મેં જોયો એક સિંહ ગર્વથી બેઠેલો. જંગલમાં રસ્તે હંકારતો, રસ્તે હંકારતો. મેં જોયો એક ઘોડો, જળઘોડો સ્નાન કરતો. જંગલમાં ઝાડ પર લટકતા. મેં જોયા થોડા વાંદરા મારી સામે હસતા. જંગલમાં એક ઝાડની ડાળી પર, જંગલમાં એક ઝાડની ડાળી પર. મેં સાંભળ્યા થોડા પોપટ મારી સાથે વાતો કરતા. બરાબર, આ હતી આપણી પોયમ. એના પછી છે રાઇમિંગ વર્ડ. આ શું છે, રાઇમિંગ વર્ડ. હવે રાઇમિંગ વર્ડ એટલે શું હોય, કે એના છેલ્લા અક્ષર હોય ને એ સરખા થતા હોય અને બોલવામાં આમ થોડી સરખું થતું હોય, એના ઉચ્ચાર હોય ને એ સરખા નીકળતા હોય, એને રાઇમિંગ વર્ડ કહેવાય. પહેલું છે લેક, તો સ્નેક, કેઈ કેઈ સરખા હે. હં, પછી લાઉડલી, તો પ્રાઉડલી, ડીએલવાય ડીએલવાય સરખા છે. બરાબર, પછી મી, તો ટ્રી, ઈ મી તો ટ્રી. એ જ રીતે સ્માઈલ, સ્માઈલ તો ક્રોકોડાઇલ, આઈએલઈ આઈએલઈ. બરાબર, પછી પાથ, તો બાથ, પાથ તો બાથ. બરાબર, ફરી એકવાર, લેક સ્નેક, લાઉડલી પ્રાઉડલી, મી મી તો ટ્રી, મી તો ટ્રી, સ્માઈલ ક્રોકોડાઇલ, પાથ બાથ. બરાબર, હવે આગળ એક્ટિવિટી થ્રી. એક્ટિવિટી થ્રીમાં શું છે, કે ચિત્ર આપેલા છે અને ચિત્ર ઉપરથી આપણે લખવાનું છે. કે અહીંયા લખ્યું છે વોટ ઇઝ ઇટ, પ્રશ્ન પૂછે છે કે આ તે શું છે, તો ઇટ ઇઝ અ પેન. એ જ રીતે વેર ઇઝ ધ પેન્સિલ, પેન્સિલ ક્યાં છે, તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ, એ ટેબલની ઉપર છે. મતલબ ઓન ધ ટેબલ એટલે કે ટેબલની ઉપર છે, એ બતાવ્યું છે. પછી એ જ પ્રમાણે
એ જ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો છે, સામે ચિત્ર આપ્યું છે, અહીંયા ઉપર હતું ચિત્ર, ચિત્ર ઉપરથી આપણને પ્રશ્ન પૂછ્યો હતો, એ જ રીતે અહીંયા આપણને ફરીથી પ્રશ્ન પૂછ્યો છે. સામે ચિત્ર આપ્યું છે અને પછી પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ, તે શું છે? આપણને પ્રશ્ન પૂછ્યો તે શું છે, તો શું છે? એ કેમલ છે. તો આપણે શું લખીશું એમાં? ઇટ ઇઝ અ કેમલ. વોટ ઇઝ ઇટ, તો આ કેમલ છે, ઊંટ છે, ઊંટ તો કેમલ, તો કેમલ તો આપણે શું લખીશું? ઇટ ઇઝ અ કેમલ. એ જ રીતે બીજું છે, વોટ કલર ઇઝ ધ ફિશ, ફિશનો કલર કયો છે, ફિશનો કલર શું છે એવું પૂછે છે. તો કયો કલર દેખાય છે? વાદળી છે, મતલબ બ્લુ કલર છે. તો ઇટ ઇઝ બ્લુ. પછી એ જ રીતે અહીંયા છે, ઇટ ઇઝ અ ડોગ, અહીંયા જવાબ આપી દીધો છે. તો અહીંયા ઉપર શું લખીશું, શું પ્રશ્ન પૂછીશું આ ઉપરવાળાના જેમ? વોટ ઇઝ ઇટ, આ જવાબ આપી દીધું, ઇટ ઇઝ અ ડોગ, આ ડોગ છે એ કહી દીધું, પણ આપણે અહીંયા પ્રશ્ન બનાવવાનો છે. તો વોટ ઇઝ ઇટ એવો પ્રશ્ન લખવાનો છે અહીંયા. પછી અહીંયા લખ્યું છે, વેર ઇઝ ધ ડોગ, કૂતરો ક્યાં છે, તો કૂતરો ક્યાં છે? અંડર ધ ટેબલ. તો આપણે શું લખીશું? ઇટ ઇઝ અંડર ધ ટેબલ. વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા, અમ્બ્રેલાનો કલર કયો છે? તો ઇટ ઇઝ અ પિંક. કયો કલર છે? ઇટ ઇઝ પિંક, ગુલાબી કલર છે, મતલબ ઇટ ઇઝ પિંક. તો ઇટ ઇઝ પિંક લખીશું, તો પિંક કલર છે, બરાબર. હવે લેસનમાં એક્ટિવિટી 1 એનું ઇંગ્લિશ લખવાનું છે, ગુજરાતી લખવાનું છે, પછી એક્ટિવિટી 2 લખવાનું છે, આ જે રાઇમિંગ વર્ડ આપ્યા છે એ લખવાના છે, અને એક્ટિવિટી 3 એમાં આ ચિત્ર જોવાના છે અને આ રીતે પ્રશ્નો પૂછીને આ રીતે એના જવાબ લખવાના છે. આટલું લેસન સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખી લેજો. આવજો.